नमस्कार विद्यार्थी मित्रों, बधा मजा में हशो, आनंद में हशो अने तमारी तैयारी खूब सारी रीते तमे घरे रहीने करता हशो एवी पूर्ण श्रद्धा छे। विद्यार्थी मित्रों, हवे टूंक समय में ज दिवाळी वेकेशन पण આવી રહ્યું છે અને આપણે આ રીતે મળવાનું વિડિયો લેક્ચર દ્વારા એમનો હવે છેલ્લો તબક્કો જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એનો આરંભ કરું, એની શરૂઆત કરું એ પહેલાં એક સરસ મજાનું કાવ્ય છે અને એ કાવ્યની પંક્તિ એવી છે કે જમાનો કાળો નાગ છે તો અમે પણ શિકારી છીએ, જમાનો કાળો નાગ છે તો અમે પણ શિકારી છીએ, ઉડતા પક્ષીને પાડીએ એવા અમે શિકારી છીએ। તો આપણે જે અભ્યાસ કરવાનો છે કાવ્યનો, એ કાવ્યનું શીર્ષક જ છે શિકારીને। તમને બધાને ખ્યાલ છે, તમે અગાઉના ધોરણમાં સાતમા આઠમામાં કદાચ અભ્યાસ કરી ગયા હશો કે ને થી થકી વળે માંથી અંદરથી ઉપરથી અને છેલ્લે અષ્ટમી વિભક્તિમાં આપણે જોઈએ તો હે અરે અને ઓ, આ આપણા વિભક્તિના પ્રત્યયો છે। તો અહીં શિકારી શબ્દ તો આવ્યો જ છે પણ સાથે વિભક્તિનો જે પ્રત્યય એવો છે એ છે ને, શિકારી ને। એટલે આપણા જે કવિ છે એ સમગ્ર આ કાવ્યમાં જે વાત કરી રહ્યા છે એ શિકારીને કહે છે। ઘણી બધી આપણે વાર્તાઓમાં ટીવીમાં તમે જોયું હશે કે ભાઈ શિકારી જે છે એ પ્રાણીઓને પક્ષીઓને પોતાના તીરથી બંદૂકથી શિકાર કરતા હોય છે। તો અહીં જે આપણા કવિ છે એ કવિ જે તે સમયે અહીં શિકારીને સંબોધિત કરીને એમને વાત કરી રહ્યા છે અને આપણે કાવ્યનો આરંભ કરશું ત્યારે જ આપણે જોશું કે કઈ રીતે કવિએ આ શિકારીને કહે છે। તો રહેવા દે રહેવા દે, જો બે વાર શબ્દ જે છે એ આવ્યો તો શું રહેવા દેવાની વાત કરે છે, તો કે સહાર યુવાન તું શિકારીને કહે છે પણ રહેવા દેવાની ના પડે છે। તું જે કંઈ પણ કરી રહ્યો છે કૃત્ય, એ કૃત્ય એ કાર્ય એમને કરવાની ના પાડે છે। તો એ કેવું કૃત્ય કરી રહ્યો છે આપણે તરત પ્રશ્ન થાય, તો આગળ કીધું છે સહાર એટલે કે વિનાશ, અને યુવાન તું યુવાન શિકારીને કહે છે કે તું પશુ પ્રાણીઓ જે રહેલા છે એમનું શિકાર કરવાનું રહેવા દે, ત્યાંથી શરૂઆત થઈ છે। અને આપણે કાવ્યના અંત ભાગે જોશું તો ત્યાં પણ એ જ કાવ્ય પંક્તિઓ આવે છે કે રહેવા દે રહેવા દે, અને ત્યાં એમ કહે છે કે આખી આખી સૃષ્ટિ જે છે આદ્રતાથી ભરાયેલી છે, વિનાશથી જે છે એ ભરાયેલી છે, એટલે બધાનું ભલું કરવાની ત્યારે વાત કરે છે। તો આરંભથી લઈ કાવ્ય પંક્તિની અને અંત સુધી આપણે જ્યારે આ કાવ્ય અભ્યાસ કરવાનું છે તો એમના કવિનો આરંભે આપણે પરિચય જોઈ લઈએ। તો શિકારીને કવિના જે નામ છે એ છે કલાપી, સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ ઉર્મિ કાવ્ય છે અને કલાપીનો કેકારાવ નામનો એમનો જે કાવ્ય સંગ્રહ છે એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે। તમે પેલા કૌંસમાં જોશો એટલે ખ્યાલ આવશે કે આપણા આ કવિનું જે આયુષ્ય
खूब ज ओछू ए जीविया छे। 1874 थी 1990 सुधीनो एमनो समयगाळो आपणे दर्शाव्यो छे। तो खूब ज ओछी उमर में आपणी वच्चे थी चाल्या गया छे। तो एमनो एकमात्र काव्य संग्रह छे अने ए काव्य संग्रहनुं नाम छे कलापीनो केकाराव। एटले ए ज काव्य संग्रहमांथी एमणे लखेलुं आ शिकारीने काव्य पण लेवामां आव्युं छे। थोड़ो आपणे एमनो परिचय जोई लईए तो पूरुं नाम दर्शावे छे सुरसिंहजी तख्तसिंहजी गोहिल। उपनाम एमनुं कलापी छे। पूरुं नाम जे छे ए सुरसिंहजी तख्तसिंहजी गोहिल, उपनाम कलापी। आ खास याद रखो, घणी वार जे छे ए एक एक वाक्य में प्रश्ननो जवाब आपो, एमनी अंदर आवा प्रश्नो पूछाता होय छे। एटला माटे बन्ने रीते पूछी सके छे, पूरुं नाम दर्शावीने कहे कि भाई आमनुं उपनाम क्यों, अने उपनाम दर्शावीने कहे कि कविनुं पूरुं नाम जणावो। तो खास याद रखो, उपनाम छे कलापी अने पूरुं नाम छे सुरसिंहजी तख्तसिंहजी गोहिल। તેઓ જે છે એ અમરેલી જિલ્લાના લાઠીમાં રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો। તમને ખ્યાલ છે બધાને કે સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓને એક કરી અને આપણે લોકશાહીની જે સ્થાપના છે, બંધારણ છે, એ આવ્યું। પણ એ પહેલાંનો સમયગાળો તમે ઇતિહાસમાં ખાસ કરીને અભ્યાસ કર્યો હશે કે આપણે ત્યાં રજવાડાઓ હતા, રાજાઓનું રાજ હતું, અને એ રાજ હતું જે છે એ વંશ પરંપરાગત। એટલે આપણા કવિ એ દ્રષ્ટિએ રાજવી કવિ છે। તો એ પરિચયમાં આટલું આપ્યું। કલાપીનો કેકારાવ કવિ પ્રતિભાનો પરિચય કરાવે છે। એમનો માત્ર એક જ કાવ્ય સંગ્રહ છે અને એ કાવ્ય સંગ્રહનું નામ છે કલાપીનો કેકારાવ। પણ આ કાવ્ય સંગ્રહને આપણે જોઈએ અથવા તો જે વિવેચકો છે એને મૂલવે, એટલે રાજવી તો હતા પણ સાથે સાથે એમની અંદર એક કવિની અંદર જોવા મળતી જે પ્રતિભા હોય એ પ્રતિભા પણ આ કવિમાં જોવા મળે છે। એક એમનું બીજું પુસ્તક પણ છે, એમનું નામ છે કાશ્મીરનો પ્રવાસ। આ નામે એક આખે આખો એમનો પ્રવાસ ગ્રંથ પણ છે। આટલો પરિચય આપ્યો છે, અહીં બીજી વિગત નહીં આવે કે એમને ક્યાં જે છે એવોર્ડ આપ્યા વગેરે અહીં દર્શાવ્યું નથી, કારણ કે એ શરૂઆત પણ તમે જુઓ તો ઘણા સમય પછી થઈ છે। એટલે કે કવિ જે છે એ 1900માં તો મૃત્યુવયમાં નિધન થઈ ગયું, એટલે અહીં રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી દિલ્હી, ગુજરાત આવી પણ આપણે ટૂંકી ટૂંકી માહિતી પણ આપણે જોતા હતા, પણ આપણા અહીં જે પરિચય આપ્યો છે એમાં એવી કોઈ પણ માહિતી આપી નથી। હવે આપણે તો સમગ્ર જે છે એ કાવ્યનો અભ્યાસ કરવાનો છે, પણ હવે તમને બધાને ખ્યાલ છે કે કવિ પરિચય, લેખક પરિચય આપણે અભ્યાસ કરી લઈએ પછીનો જે એક નાનકડો પેરેગ્રાફ આપ્યો હોય છે એમાં પાઠ હોય તો પણ ભલે, કાવ્ય હોય તો પણ ભલે, પણ એનો સારાંશ આવી જાય છે સંક્ષિપ્ત રીતે ટૂંકમાં કહી દે છે, તો એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ। તો આ કાવ્યમાં શું છે? તો કવિએ પ્રકૃતિ જગત, પ્રાણી જગત ને જે છે એની સાથે સાયુજ્ય સાધીને, સૌહાર્દ જે છે એ સાંકળીને એક વાત કરી છે। પ્રકૃતિ જગતને આપણે જોઈએ એટલે અહીં આપણે પ્રકૃતિ માત્ર સ્વભાવગત નથી લેવાનું। આપણે એમ કહી ઘણી વાર કહીએ કે ભાઈ એ વ્યક્તિ છે, એ માણસ છે, તો એની પ્રકૃતિ એવી છે, પણ એમ નહીં। પ્રકૃતિ એટલે કુદરત, અને કુદરતે આપેલી જે આપણને અમૂલ્ય ભેટો છે એની વાત, એમાં પર્વત આવે, નદી આવે, ઝરણા, વૃક્ષો,
तो एक बात आ काव्य में प्रकृति जगत ने करी है, बीजी जे बात करी है ये प्राणी जगत की बात करी है, पशु पंखी प्राणीओ, तो ये बने जे है ये साकड़ी अने साथे कवि ने शू कहवानू कि एमना प्रत्ये अपने सौंदर्य दृष्टि अपने विकसावानी जरूर है, अपने एमनो सहार करवानो नहीं, एमनो विनाश करवानो नहीं, पण एमनु रक्षण करवु, एमनी भलाई करवी, ए वात कवि अहीं मूके छे। तो ये कई रीते मूके छे? तो के काव्य नायक युवक ने वार्ता कहे छे। आखे आखु काव्य जे छे एनो साहित्य प्रकार उर्मी काव्य छे, सोनेट प्रकार नो छे, पण आपणे अनुक्रमणिका में जोईए एटले त्यां साहित्यनो प्रकार उर्मी काव्य आप्युं छे। એટલે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આપણું જે પાઠ્યપુસ્તક હોય છે એમાં જે આપેલું હોય છે એને જ ખરું માનવામાં આવે છે। એટલે બીજું તમે કોઈ મટીરિયલ જુઓ ત્યારે તમને પ્રશ્ન થશે કે અહીં તો જે છે સાહિત્યનો પ્રકાર સોનેટ છે અને અહીંયા જે છે ઉર્મી કાવ્ય કીધું છે। તો આપણું પાઠ્યપુસ્તક એમને અનુક્રમણિકા એમને ઉર્મી કાવ્ય છે, उर्मी काव्य लख्यू छे एटला माटे आपणे साचो जवाब ए राखशुं पाठ्यपुस्तकना आधारे मान्य राखीने। बाकी 14 काव्य पंक्ति होय, छेल्ली बे काव्य पंक्तिमां उथलो आवतो होय, सोनेटना लक्षणोनी वात करी रह्यो छुं, एमां पण पाछा 3 प्रकार होय, पण एमां आपणे जवुं अत्यारे नथी कारण के एवी विगत अहीं जे छे ए कंई आपी नथी। पण आ काव्यमां કાવ્યનાયક યુવકને એક સરસ મજાની વાર્તા દ્વારા પોતાની વાત કાવ્યાત્મક રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે। એમાં શું કહે છે કે હે યુવાન, તું આ વિનાશ કરવાનું રહેવા દે, છોડી દે। આરંભે જે મેં વાત કરી કે ભાઈ રહેવા દે રહેવા દે ત્યાંથી શરૂઆત થાય, તો એ વાત કરે છે અને પછી કહે છે કે આખું વિશ્વ આખે આખું જગત જે છે એ જગત એક સંતનો આશ્રમ છે। કવિની દ્રષ્ટિ જુઓ તમે, આખા જગતને આખા વિશ્વને એ સંતનો આશ્રમ કહે છે, એટલા માટે તારી જે વિનાશક દ્રષ્ટિ છે, સહાર કરવાની જે ખ્યાલ છે એ તું છોડી દે। તો અહીં સાથે સાથે આ કાવ્યમાં આપણને આપણા વેદોમાં કીધેલો મંત્ર એમની પણ યાદ આવે અને એ છે વસુધૈવ કુટુંબક્રમ, આખું વિશ્વ એ મારું કુટુંબ છે, એ ભાવના આ કાવ્ય પંક્તિ જે છે એમાંથી ચરિતાર્થ થાય છે, સાબિત થાય છે। આ વિશ્વમાં આ પ્રકૃતિ જગતમાં પંખીઓ છે, ફૂલડાઓ છે, કેટલું બધું ઈશ્વરે જે છે એ આપણને આપ્યું છે, લતા છે, ઝરણા છે, એની આખી આખી વિગત આપી છે। હું કાવ્યની વાત કરું છું, એમાં આપણી ત્રીજી જે કાવ્ય પંક્તિ છે ને ત્યાં કીધેલું છે પંખી ઝરણા લતા આ બધું જે છે એ આપણે ઈશ્વરે આપ્યું છે। તો ત્યાં આપણી નિર્દય દ્રષ્ટિ ના હોવી જોઈએ, ક્રૂર દ્રષ્ટિ, એનો વિનાશ કરી નાખવો, એને ખતમ કરી નાખવું એ દ્રષ્ટિ જે છે એ નહીં, પણ આખે આખું જે છે એ વિશ્વનું સૌંદર્ય જે છે એને માણવાની વાત કરી છે કવિ। સાથે સાથે કલાપી કહે છે કે તમે તીરથી પક્ષીને મારો અને એ મૃત્યુ પામે, તમને શું મળે? તો કે માત્ર એમનું સ્થૂળ શરીર તમને મળશે। જો બહુ સરસ મજાની વાત કરી, તીરથી પક્ષીઓને મારી નાખો તમને શું મળશે? માત્ર એમનું સ્થૂળ શરીર મળશે, એમનો આત્મા નહીં મળે। એ પણ સાથે સાથે આ કાવ્યમાં વાત કરી છે, પણ આપણે એને તીરથી મારવા કરતાં આપણે છાના મના એમને ખ્યાલ ના આવે એ રીતે એના મધુર ગીતો સાંભળવા જોઈએ। અને એક કાવ્ય પંક્તિ તો ઘણી વાર ધોરણ 12માં હોય, 10માં હોય, અર્થવિસ્તાર રૂપે પણ પૂછાય છે,
સૌંદર્યોને વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યને પામતા પહેલાં સુંદર બનવું પડે. તમે જે કુદરતે આપેલું જે સૌંદર્ય છે, જે સુંદરતા છે, એને વેડફી દો. એનાથી તમને કંઈ સુંદરતા મળતી નથી, પણ એને પ્રાપ્ત કરવું હોય, એને લેવું હોય, તો પહેલાં વહેલાં આપણે જાતે જે છે એ સુંદર બનવું પડે. આ ઈશ્વરે આપેલી અમૂલ્ય જે બધી ભેટ જે છે એનો આપણે જે ઉપભોગ ના કરીએ એમ પણ કહે છે. અને છેલ્લે છેલ્લે કવિ કહે છે કે હે યુવાન, તું આ સહાર રહેવા દે, આ વિનાશ રહેવા દે. બધે જે છે એ આદ્રતા છે, વિનાશ છે, એવી શીખ અને સલાહ પણ આપે છે. તો આ રીતે કવિએ આખી સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કરી છે, કરુણા રાખવાની વાત કરી છે, દયા રાખવાની વાત કરી છે. તો આ આપણું આખું કાવ્ય જે છે એ છંદની દ્રષ્ટિએ જોઈએ તો અનુષ્ટુપ છંદમાં છે. છંદ હજી આપણે અભ્યાસ એનો કરવાનો બાકી છે. એમનું મેન આખું સૂત્ર યમાતારા રાજભાસ લગા. તો પાછા એમની અંદર જે છે એમના પ્રકારો આવે, મંદાક્રાંતા મભનતત ગાગા, એમ અનુષ્ટુપ છંદ. તો આપણું જે આ કાવ્ય છે એ અનુષ્ટુપ છંદમાં રહેલું છે. આજે આપણે જે એટલું જોયું એ કાવ્યનો આપણે જે આરંભ કરવાનો છે એ પહેલાંની એમની વાત, કવિનો પરિચય આટલો આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, ઘરે તમે આપણે આજે જેટલું આટલું કરાવ્યું છે એ એકવાર લેસનમાં વ્યવસ્થિત સારા અક્ષરે ભૂલ વિના લખજો. આજે એટલું જ. જય ભારત, જય હિન્દ.